शुरुआत करिए। मंगलाचरण अष्टाध्यायी जगन्माता यस्य चित्तात् समुत्थिता वेदानाम् उपकाराय तस्मै पाणिनये नमः। नमस्कार, सर्वे में स्वागत। आपने जो रहे हैं त्रिजो गण जो धातु कुल 24 धातुओं से शुरुआतना 6 धातु आकारांश महादाहा दादा के पछि त्रण कारण छे दीभिक्री शुरुआतना 6 आकारांश महादाहा दादा त्रण कारण की दीभिक्री के पछि एक उकारण छे हु हु अने पछि 6 ऋकारां छे भ्रु श्रु घृ हृ रु पृ अने 8 हलंत छे बस धन जनधीस निज विजय विसतुर। एमाथी आपणे धीस जोई रह्या छे, धन जोई गया, जन जोई गया, धीस जोई रह्या छे, बस बाकी छे। देशमां छेल्ले आपणे आव्या छीए, लोट लकार आज्ञार्थ जोवाना छे। लोट लकार आज्ञार्थमां प्रत्यय पण जोई रह्या छीए। मूल प्रत्यय छे टीपस्थी सिद्धस्थम इपस्मस परस्मैपदी धातु छे। ए पछी प्रत्यय बने छे प्रथम पुरुष एकवचन टीप छे, एमांथी आपणे बने छे एक तू बने छे अने बीजो तात बने छे। तू तात द्विवचन मां प्रथम पुरुष द्विवचन मां तस छे ना ताम बने छे। तस तस तिम्पम तान तिम्पम दोटो लंबत छे। घी छे ना तू बने छे तेलो वेस्ताती अत अने तेरो सुप्रति अतु थे गये छे। मध्यम पुरुष एकवचन मां सिप छे, सिप मां घी अने तात बने छे। घी तात द्विवचन मां तम बने छे, तस नो तम अने बहुवचन मां थानो त बने छे। उत्तम पुरुष एकवचन नित नो आनी बने छे, वस अने मस नो आव अने आम बने छे। એવી રીતે બને છે આપણે જોઈ ગયા છે ઓલરેડી, તો સીધા પ્રક્રિયા તરફ આવીશું। પ્રક્રિયામાં પ્રથમ પુરુષ એકવચન અને મધ્યમ પુરુષ એકવચનમાં એક કોમન છે, તાત તાતમાં કોમન છે અને સાથે સાથે હલાદિ અપિત છે અને હલાદિ અપિત હોય ત્યારે ગુણનો નિષેધ છે કેમિતિચા સૂત્રથી જોડવાનો રહેશે પણ સંધિ લાગુ પડશે સ્ટુના સ્ટુ। એ પછી જ્યાં મધ્યમ પુરુષ એક વચનમાં હી છે અને હી લાગવાને કારણે એક સૂત્ર આગળ આવી ગયું હતું, ફરી પાછા એને યાદ કરી લીધી છે એ સૂત્રને। સૂત્ર છે તમને દેખાશે અર્થ સમજી લે હું અને છલ બે હું એ ધાતુ છે, આગળ આપણે હું આવ્યો છલ બે છલ વર્ણ છે, પંચમી બહુવચન છે છલ વર્ણ 24 અને હું ધાતુ પંચમી બહુવચન છે। હે હે ષષ્ઠી વચન છે, હે નું આપણી પાસે હિ પ્રત્યય તરીકે આવશે મધ્યમ પુરુષ એક વચનમાં હિ તાત, એમાં હિ માટે આ હિ પ્રત્યય માટે લોટ લકારનો પ્રત્યય છે હિ। ષષ્ઠી એક વચન છે તો ષષ્ઠી વિભક્તિ હોય તો ષષ્ઠી સ્થાને યોગા થશે અને ષષ્ઠી સ્થાને યોગા થવાથી કોનો યોગ થશે
તો કે જે પ્રથમા વિભક્તિમાં હોય એનો, તો અહીંયા ધીહી છે, ધીહી છે એ પ્રથમા એકવચન છે, તો એનો યોગ થશે એટલે કે હીની જગ્યાએ ધી થઈ જશે. આવું આ સૂત્ર કહી રહ્યું છે. ક્યારે? તો કે છે હું ધાતો હો પરસ્ય, આપણી પાસે હું ધાતુ નથી, ધાતુ નથી એટલે તથા, તથા આપણા માટે કામ. જલ અંતાત, જલ અંતાત, તો આપણી પાસે જલ વ્યહ જે છે એ જલ વર્ણ આવશે. જલ અંતાત, જલ અંતાત પરસ્ય હિ પ્રત્યય, હિ પ્રત્યય નો ધી આદેશ, આદેશ છે ભવતી થાય છે. શું કહે છે? તો કે જલ અંતાત, જલ 24 વર્ણો માનો કોઈ પણ હોય અને પછીથી પરમા હી હોય તો શું થઈ જાય છે? તો કે ધી, હી નો ધી થઈ જાય છે, હી પ્રત્યયનો ધી આદેશ થઈ જાય છે. તો આપણી પાસે જ્યારે અંગ બની રહ્યું છે તો અંગ કેવું બનશે? ધાતુ છે આપણી પાસે ધીસ છે, ડી ધીસ આવું અંગ હશે અને પાછળ હી પ્રત્યય આવશે. તો સ જે છે મૂર્ધન્ય સ, દીધીસ એ મૂર્ધન્ય સ જે છે એ જલમાનો છે. કેવી રીતે? તો ચાર ચાર અનુનાસિકને છોડી દઈએ, કુચુ ટુકુ કચક તપમાંથી હાંગિયાણાનામાં છોડી દઈએ, એ 20 થશે. અને ઉષ્માક્ષર તેને આપણે સલ કહીશું, સ સ સ અને હ, તો એમાં આ આવી જાય છે અંતાત્મા, જલ અંતાત્મા આવી જાય છે. અને એના પછી હી હો, હી આપણી પાસે પ્રત્યય છે, તો એ હી નો આદેશ થઈ જશે, ધી આદેશ. એક આ પરિવર્તન આવશે મધ્યમ પુરુષ એકવચનનો. અને ધી થઈ ગયા પછી ફરી પછી આપણો સંધિમાં જે સૂત્ર લાગી ગયું છે એ સૂત્ર લાગુ પડી જશે. શું સૂત્ર લાગુ પડશે? તો કે સ્ટુના સ્ટુહુ લાગુ પડશે ધી થયા પછી. તો ધી જે છે એટલે કે ધ જે છે એ ધ આગળ સ છે, આગળ મૂર્ધન્ય સ છે, અંત છે. આમ તો હિ હતો, હિનો ધી કરી દઈશું. કયા સૂત્રથી? હું જલ્દી હો એ ધી સૂત્રથી ધી થઈ જશે. ઓકે, એ પછી આપણને લાગુ પડશે બંનેમાં, તાતમાં પણ લાગુ પડશે. શું? તો કે સ્ટુના સ્ટુ, સ્ટુના સ્ટુ કહી રહ્યું છે આપણે જાણીએ છીએ, સ્તો હો, સ્તો હો એમ કે છે. તો સ્તોહોમાં શું છે? તો કે દંત્ય સ, સ્તોહો અને પછી ત જે છે, ત વર્ગ છે, ત થ દ ધ, ત થ ધ ધ, તો આપણી પાસે પરિસ્થિતિ કેવી આવશે? તો કે સ્તોહોમાં કોણ બદલાશે? સ્ટુના સ્ટુહુ, તો કે જે સ્તોહો છે એ બદલાશે. તો સ્તોહોમાં આપણી પાસે આગળ મૂર્ધન્ય સ તો રહેશે, એ બદલાશે નહીં, એ બદલાશે નહીં. સ્ટુના સ્ટુહુમાં દંત્ય સકારમાં મૂર્ધન્ય સકાર આવે, પણ આપણી પાસે તો ઓલરેડી મૂર્ધન્ય સકાર છે. પાછળ ધી થઈ, તો એ ધી કયા વર્ણમાંનો આવશે? સ્તોહોમાં આવશે, ત થ દ થ, ધ આવ્યો સ્તોહોમાં આવ્યો એટલે કે ત વર્ગમાં આવ્યો. સાથે પાછો ચોથો છે, સાથે ચોથો પણ છે. તો હવે સ્ટુના સ્ટુહુ કરવા જઈએ તો શું થઈ જશે? તો ચોથો વર્ણ કોનો? ટ વર્ગનો, ટ વર્ગનો ચોથો, ટ થ ડ અને પછી ઢ. કોની જગ્યાએ ઢ થઈ જશે? ઢ કોની જગ્યાએ થઈ જશે? તો કે ધની જગ્યાએ, ધની જગ્યાએ, જે આપણે માંડ ધી માંથી ધ લાગ્યા, ધી લાગ્યા અને એ ધી માંથી પાછો
ઢી થઈ જશે, ઢી, કારણ કે ઢી ઢી અને પછી ઢી થશે. હવે એ ઢ લાવીશું તો ફરી પાછું શું થઈ જશે, એક નવું સૂત્ર હજી પાછું લાગુ પડશે, અને એ સૂત્ર છે ના સડો કશી નહીં લાગે, પણ સૂત્ર છે જલા જસ જસી. અચ્છા એ શું કહી રહ્યું છે, એ સૂત્ર એવું કહે છે કે જલામ ષષ્ઠી બહુવચન છે 24 વર્ણ, જસ પ્રથમા એક વચન છે, તો ષષ્ઠી વિભક્તિમાં જે હોય છે તો એ ષષ્ઠી સ્થાને યોગા એનો યોગ થઈ જશે, કોનો જે પ્રથમામાં હોય તેનો. તો પ્રથમામાં આપણી પાસે જસ છે, ક્યારે તો સપ્તમી હોય પરમા હોય, જસી કે છે સપ્તમી એક વચન જસી, જસમાં દસ થશે વર્ણો, જથી શરૂઆત કરીએ જબગડદ જબગડદસ જબગડદસ, એટલે સૂત્ર નંબર 8, 9 અને 10 આ 3 સૂત્રોમાં એ સૂત્રને યાદ કરીએ તો આપણને જસ મળશે. સ જે છે એ 10મા સૂત્રમાં અંતે છે, જબગડદસના 5 છે અને 8, 8 અને 9 બેને ભેગા કરીએ એ 5 થશે અને 10મા સૂત્રના 5 થશે. તો એટલા 10 વર્ણોમાંનો કોઈ પણ વર્ણ પરમા હશે એમ કેવું છે. તો જલવર્ણ છે 24માનો, 24માનો જલવર્ણ છે. જસ વર્ણ પરે એમ કે છે, જસ વર્ણ પરે, તો જસમાં જસમાં તમને મેં 10 ગણાવ્યા સૂત્ર નંબર 8, માહેશ્વર સૂત્ર 8, 9 અને 10. 7મું જે છે અનુનાસિક છૂટી જાય જસમાં, એટલે 10 થશે. એ પરમાં હોય તો હવે આ સૂત્ર સમજાય, જલ વર્ણ છે, જલ વર્ણ જસ વર્ણ પરમાં હોય ત્યારે જસ વર્ણ આદેશ થઈ જશે. તો હવે કોની જગ્યાએ શું છે અને કોણ આવશે એ આ સૂત્રના આધારે જોઈએ. તો આપણે મધ્યમ પુરુષ એક વચનની વાત કરી રહ્યા છીએ, પેલા હિ હતો, હિનો ધી લાવ્યા, ધ લાવ્યા પછી શું થઈ જશે એની વાત કરી રહ્યા છીએ. તો ધ લાવ્યા પછી આગલું સૂત્ર આપણે એ કામ કર્યું, હું જલ ગયો થી ધી લાવ્યા, હિનો ધી થયો, અને હિનો ધી થઈ રહ્યા પછી આગળની પ્રક્રિયા સ્ટુ નાસ્ટુ કર્યું, અને સ્ટુ નાસ્ટુ કર્યા પછી શું થઈ ગયું, ધનો તથ ધ અને ટઠ ઢ, ઢ લાવ્યા, અને ઢ લાવ્યા પછી પરિસ્થિતિ શું સર્જાય, તો કે એ ઢ જે છે આપણી પાસે એ જસમાનો છે, જસમાનો છે જબગડ ધ, અરે જબગડ ધ જબગડ ઢ છે 10મા. બતાવું આ જસ 10 વર્ણ બતાવું, એ ખ્યાલ આવે છે, માય સોચી તો કક્કો ક્લિયર હોય તો બધું ખ્યાલ આવી જાય. આ જે જસ છે ત્રણ સૂત્રો ભેગા કરીએ તો 10 વર્ણ થશે, કારણ કે 10મા સૂત્ર ની અંદર જબગડ 10, કારણ કે સ ત્યાં છે, એટલે એ 5 અને આગળ 2 સૂત્રોમાં 5 કરીએ એટલે ચોથો ચોથો આવશે, અને 10મા સૂત્રમાં ત્રીજો ત્રીજો છે, એટલે ના એ તો સ્ટુનાષ્ટુહુથી કર્યો, સ્ટુનાષ્ટુહુથી કર્યો, સ્ટુના ફરી ફરી સમજો બરાબર. આપણી પાસે પહેલા શું કરીએ તો હી છે પ્રત્યય, હી પ્રત્યય છે, ક્લિયર, આગળ સ્તોહ
અનુવૃત્તિ તરીકે ઉમેરીશું તો જે ટ વર્ગની જગ્યાએ ટ વર્ગનો વર્ણ આવશે. તો ટ વર્ગનો કયો છે? ત થ ધ છે ચોથા ક્રમે. ચોથા ક્રમે ધ છે. આપણે ધી લાવ્યા, ધી લાવ્યા, ધીનો ધી લાવ્યા. ધી લાવ્યા પછી સ્ટુના સ્ટુ શું કહે છે કે એ જે ધ છે ચોથા નંબરનો, એમાં ટ વર્ગનો ચોથો લાવો તો શું આવશે? ટ ઠ ડ અને ધ. ટ વર્ગ સ્ટુના સ્ટુ શું કહે છે? ટ વર્ગની જગ્યાએ ટ વર્ગનો લાવો હા, એટલે ઢ કર્યો એટલે એટલે ઢ આવ્યો. પ્રથમ વર્ગનો ચોથો થયો એવું જ ને થાય. હા, એટલે ત વર્ગનો ચોથો અને ટ વર્ગનો ચોથો ઢ આવીને ધની જગ્યાએ ઢ આવે. એટલે સુધી ક્લિયર? સ્ટુના સ્ટુથી. હવે કે છે, આગળ કે છે, આ સૂત્ર કઈ જલામ જસ જસી, એ સૂત્ર હવે લાગુ પડ્યું. તો એ સૂત્ર એવું કહે છે કે જલવર્ણસ્ય, જલ 24 માનો, કોઈ પણ 24 માનો, ક્યાં વસ્તુ લાગુ પડે બરાબર? અને 14. હા બરાબર છે, જલવર્ણસ્ય જસ વર્ણ પરમા હોય. જસ એટલે 10. કયા 10? જથી માંડીને, આઠમાંથી માંડીને 10મા સૂત્રના અંત સુધી 10 વર્ણો આવશે. એટલે કે ચોથો 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 અને ત્રીજો ત્રીજો ત્રીજો, પાંચ પાંચ 10 થાય ને. ઓકે, તો એ માનો પરમા હોય, આ 10માંથી કોઈ પણ પરમા હોય, ત્યારે ત્રીજો થઈ જશે, જસ થઈ જશે વર્ણાદેશ, વર્ણનો આદેશ થી. તો આપણી પાસે ચોથો ચોથામાં ઢ છે, તો બદલાય ક્યાં? બદલાય ક્યાં? તો કે જલ ઢ જલ વર્ણનો કે છે જલ વર્ણસ્ય, કારણ કે જલ ષષ્ઠીમાં છે, જલ વર્ણ બદલાશે. કેમ બદલાય? તો કે જસ પરમા હશે તો જસ પરમા આપણી પાસે કયો વર્ણ છે અત્યારે? ઢ છે, બરાબર છે. તો એ ઢ જસમાનો છે. હા છે છે. તો હવે કોનો બદલવાનો વારો કોનો છે? કોનો છે? તો કે જે ષષ્ઠી વિભક્તિ જલનો છે, જલામ, જલવર્ણ છે, જલવર્ણનો છે. હવે જલવર્ણ ક્યાં છે? તો આપણી પાસે સ છે, મૂર્ધન્ય સ છે. એ મૂર્ધન્ય સ ની જગ્યાએ હવે કોને મૂકીશું આપણે? ડો ડને મૂકીશું. કેમ ડને મૂકીશું? ઉચ્ચારણ ઉચ્ચારણ સ્થાન એક જેવા છે ને, એટલે સર રૂટુ રૂટુ રસાણા મૂર્ધા. રસાણામ મૂર્ધા, રૂટુ રસાણામ મૂર્ધા. અને એ જસ્તવમાં છે ડ, કારણ કે જસ કરવાનો છે એટલે કે ત્રીજો કરવાનો છે. પણ ત્રીજો કરીએ, વાત સાચી, શની જગ્યાએ કરીએ છીએ? શનું ઉચ્ચારણ મૂર્ધન્ય, શનું ઉચ્ચારણ, કારણ આપણે ઓખા મૂર્ધન્ય આપીએ છીએ ડાયરેક્ટ, એટલે મૂર્ધન્ય ત્રીજો જોવો પડશે. તો ડ આવશે એટલે શની જગ્યાએ ડ થઈ જશે, ત્યારે આપણી રૂપ સિદ્ધિ ત્યાં થઈ જશે. તાતમાં તો સ્ટુના સ્ટુ આવશે જ, અને ત છે એટલે પાછું હજી એક બીજી વાવ શાને પણ આવશે. પરિણામ નહીં મળે, પરિણામ નહીં મળે, કારણ કે ચર તો થાય છે, પહેલો થાય છે. ઓલરેડી ત પહેલો જ છે, તાતમાં ત પહેલો છે. તો આટલું એક નવું હતું, અને હજી એક બીજું નવું, નવું તો નથી, આગળ આવી ગયું છે, જે આપણે થોડું આગળ ભૂલતા હતા, જેને પછી સુધારી લીધું છે. ક્યાં? તો કે અજાદી પિત હશે, ત્યાં શું કરીશું? પાછો ગુણનો નિષેધ છે. કેમ ગુણનો નિષેધ છે? તો કે ઉપધા માં એક હોય, ઉપધાની વાત કરે છે, અને ઉપધા આપણને નડી જાય છે, અને અજાદી પિત હોય ત્યારે ઉપધામાં ગુણ થતો નથી, નથી બરાબર? ના હા, અભ્યાસ અને સૂત્ર છે ન. ના ના પાડે છે, ન અભ્યસ્તસ્ય, અભ્યસ્તસ્ય અભ્યસ્ત અંગનો. આ અચી છે, સ્યાચી જે છે ને, અચી છે, અચી બરાબર છે. અને પાછું પીતી એટલે પિત્ત, અચ પરમા હોય અને પિત્ત પ્રત્યય હોય, હા પછી સર્વધાતુ કે એટલે ત્યારે હમણાં આગળ ના આવ્યું પણ શું ના પાડે છે? તો કે ગુણ. લઘુપદસ્ય ગુણ ન,
ઉગંત આપણે નહીં ગણો, પણ લઘુ ઉપદ હશે તો ગણવાનું છે આપણે. લઘુ ઉપધા એને તો ગણવાનું છે, કારણ કે ધી ધીસ ધી છે, ઈ છે, તો એ જે ગુણ થતો હતો એ ગુણનો ન છે એ નિષેધ કરી દે છે, નિષેધ કરી છે. આ ત્રણમાં થશે, કારણ કે ઉત્તમ પુરુષમાં તો અડુત્તમસ્ય પિત્યથી આપણે પિત કરી દઈશું, આઠનો આગમ પણ કરીશું. આની આવ આમ, આની આવ આમ, પરિણામે ત્યાં ત્રણે ત્રણમાં ગુણનો નિષેધ. ન ન અભ્યસ્તસ્યાચી પીતિ સર્વધાતુકે. બીજું શું થઈ જશે પાછું? પ્રથમ અરે ઉત્તમ પુરુષ એકવચનમાં પાછળ છે આની છે, આની છે, ન છે, અને આગળ કોણ છે? સ છે, દીધીસ છે, દીધીસ અંગ, તો સ છે, તો શું થશે પાછું? એક સૂત્ર આવશે હજી, અટ ઉપમાં નું વેવાય, એનાથી શું થઈ જશે? નનો અણ થઈ જશે. ત્યારે ઋષ્ટ થાય ર અને સ, રસાભ્યામ, પરમા હોય રસાભ્યામનો અણ સમાન પદે એક સૂત્ર એ અનુવૃત્તિ તરીકે, અને અટકુપમાંનું વ્યવાય ર અને સ પછી અટકુપમાંનું વ્યવાય ના જે વર્ણો કે જે કઈ આવે છે તો નનો અણ થઈ જાય છે. તો આપણી પાસે સ છે, ર કે પછી સ પછી, તો આપણી પાસે સ છે અને સ પછી અ આ આવે છે, અને પરિણામે નાનો અણ થઈ જાય છે. આટલું આપણા માટે વિશેષ છે, બાકી બધું બરાબર છે. તો આવી જરૂર પડે તો પાછા જોઈ લઈશું, એમાં ચિંતા નહીં. પ્રક્રિયા દરમિયાન એટલે ગુંચવાઈ જવાય, બધા છે એટલે ગુંચવાઈ જવાય. હા, એકાદ એકાદ બે એટલે આવતા પ્રશાણ વાળું આવો, પેલું આવો, પેલું આવો, કેટલા બરાબર. બધા છે, બહુ બધા ચેન્જીસ વાળા, બધા રૂપો સિદ્ધ કરવા માટે જુદા જુદા નું થાય. શરૂઆતનો તબક્કો છે એટલે આવું લાગશે. પછી તો આ વેર કેસમાં આવશે ને, બધામાં તો નહીં આવે, જયારે કોમન હશે ત્યારે આવું બધું કશું નહીં આવે. ઓકે, મૂળ તો અનુવૃત્તિ છે બધામાં, પણ આપણને પ્રેક્ટિસ નહીં એટલે બરાબર છે. તો આવીએ પ્રક્રિયા તરફ, આવીએ લોટ લકાર. આપણો ધાતુ છે ધી, સ અનુનાસિક છે, ભારતીય. બુદ્ધિ સર્જનમાં આવી ગઈ છે, ન્યાય થઈ ગઈ છે, ધાતુ રહે છે, શોપિકરણ પ્રત્યે લાગશે, જ્યોતિ અગ્નિ બેહોશ હોવાથી સપનો લોપ થઈ જશે, સ્તવ સૂત્રથી પિત્વ એટલે ધીશ ધીશ, પૂર્વ અભ્યાસમાં રહેલા શેષથી લોપ એટલે ધી ધીશ, અભ્યાસે ચર્ચથી પૂર્વ અભ્યાસમાં દકારનો દકાર એ ધી ધીશ, પ્રત્યય આવશે દીપ, દીપમાં લોટ લકારમાં સુયોતા ગંગા નહીં, વલંદેમ સૂત્રથી પણ કરીશું એટલે રહેશે તી, તીના તીરુહ શું સૂત્રથી કરીશ થશે, હા અને એ સુયોતા ગંગા અંતરે વિકલ્પે સાત થઈ જશે, બરાબર છે. હવે સુનો સુનાસ્તુ થી ટુ થઈ જશે, બંને માં થશે એટલે આપણે શું કરીશું? આ ત નો શું થઈ જશે? ટ થઈ જશે, થઈ જશે આ ટુ થઈ જશે, અને અહીંયા પણ ત છે તો અહીંયા પણ શું કરીશું? ટા થઈ જશે, બરાબર. ટાત થઈ જશે, ટુ ના ટુ થી, એટલે બે રૂપ બની ગયા છે. એક બનશે દી, લાદી હા હજી એક ઉમેરાશે. આ જે તું જે છે ને એ પિત છે, આ તું જે છે ને એ પિત છે, લે પણ ગુણ જ કરવાનો છે, હે ગુણ કરવાનો, પણ ક્યાં? ઉદામાં થશે. રેસ્તુ થશે બરાબર, હા, ઉગંત ઉગંત લઘુ તો પદ લગ્ન આ ધીનો ધે થઈ જશે, એ થઈ જશે, ધી ધે, અને પછી આ સહલ અડધો છે અને સ્ટુ, ધી ધે સ્ટુ, સહ ધી ધે અને સહ
બે અવાજ કરો. આ અપિત છે, આ તાત જે છે ને એ અપિત છે, એટલે એમાં ગુણ નહીં થાય. નહીં થાય એટલે સીધું જોડી દેવાનું. દીધી સ્ટાર્ટ. સ્ટાર્ટ, દીધી સ્ટાર્ટ, દીધી સ્ટાર્ટ, બરાબર છે. તો આ પ્રથમ પુરુષ એક વચન લોટ બે કરનાર. અવાજ કરો બરાબર શબ્દ કરો. તે અવાજ કરો, દીધેશ ટુ દીધી સ્ટાર, બરાબર છે. દ્વિવચન તરફ આવીએ. ધાતુ છે ને પણ આખો એનું નાશન કર્મવાય. ઉપદેશે અજ અનુનાસિક ઈત એ સૂત્ર થી અનોલોપ દિધીશ કર્તરી સપ જુહો ત્યાદિભ્ય સ્લુ સૂત્ર થી સપનો લોપ અને સ્લવ સૂત્ર થી ધાતુનું દ્વિત્વ એટલે ધીશ ધીશ. હ્લાદિ હિ શેષ એ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલો સકારનો લોપ એટલે દિધીશ. અભ્યાસે ચર્સ એ સૂત્ર થી પૂર્વ અભ્યાસમાં રહેલા ધનો દકાર એટલે દિધિશ. મૂળ પ્રત્યય છે તસ. લોટો લંગવત તસ તસ તમી પામ તાન તાન તામહ એ સૂત્રથી તામ થઈ જશે. હવે હલાદી અપિત હોવાને કારણે કિમિતી સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ અને સ્તોહો સ્તોહો સ્તુના સ્તુહુ એ સૂત્રથી તનો ટ એટલે ટામ થઈ જશે, એટલે સીધું જોડવાનું દિધિશ ટામ. તૌ દિધિષ્ઠામ તે બે અવાજ કરો. તૌ દિધિષ્ઠામ, બરાબર છે, થઈ જાય છે દિધેષ્ટુ દિધિષ્ઠા અને દિધિષ્ઠામ. હવે બહુવચન તરફ આવી હતું છે અનુનાસી નરેશકુમાર. ઉપદેશ પૂર્વભ્યાસમાં રહેલા સનોલોક અભ્યાસે સૂત્ર થી ભણવાનો નિષેધ. અ જે છે સમાવ કરે છે, શાખો થઈ ગયો. દીધી તે દીધી સતુ અવાજ કરો, બધા અવાજ કરો. દીધેષ્ટુ દીધિષ્ઠાત, દીધિષ્ઠામ દીધી સતુ. આવીએ મધ્યમ પુરુષ એક વચન. શબ્દો લોપ થશે પછી શ્લોક સૂત્ર થી ધાતુમાં દ્વિત્વ એટલે દિશ દિશ. હલાદી શેષ સૂત્ર થી અભ્યાસ માના શનો લોપ એટલે દિધીશ. પછી અભ્યાસે ચર્ચ સૂત્ર થી અભ્યાસમાં ધના સ્થાને ધનો આદેશ એટલે દીધીશ. મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે. સિપમાં પની હલંત્યમ સૂત્ર થી સંજ્ઞા થશે. સેહ્ય પિચ્ચ સૂત્ર થી સીના સ્થાને હિ નો આદેશ થશે અને વિકલ્પે તુહ્યો સ્તાતંગ આશીષી અન્ય તરસ્યામ સૂત્ર થી તાત નો આદેશ થશે. હવે હિ એ હલાદી બંને પ્રત્યય હલાદી અપિત છે. પહેલા હિની પ્રક્રિયા કરીએ તો હિ
हिमा हु जलप्यू हेरती ही सूत्र थी और हीना स्थाने धीनु आदेश थशे, केम के हु तथा जल वर्णोनी परमा जो ही प्रत्यय होय तो तेना स्थाने धीनु आदेश થાય છે માટે. પછી સ્ટુના સ્ટુહુ સૂત્રથી ધના ધીના સ્થાને એટલે ધના સ્થાને ઢનો આદેશ થશે એટલે ડી થઈ જશે. હા, હવે જલામ જસ જસી સૂત્રથી જે અભ્યસ્ત અંગમાં હલંત શ છે એના સ્થાને ડનો આદેશ થશે. હા, હવે જોડી દેવાનું દી ધી ટી ડ હલંત અને ટ નીચે એ રીતે. હા, હવે તાત એ હલાદી અપિત પ્રત્યય હોવાથી સાર્વધાતુ સાર્વધાતુકમ અપિત થી ગીતવત થઈ જશે અને કિમિતિ ચ સૂત્રથી ગુણ વૃદ્ધિનો નિષેધ થશે. પણ સ્ટુના સ્ટુ સૂત્રથી તના સ્થાને ટ નો આદેશ થશે એટલે દિધિષ્ટાત ને વા અવસાની સૂત્ર લાગશે પણ પરિવર્તન થશે નહીં. એટલે ત્વમ દિધિ ટી અને ત્વમ દિધિષ્ટાત તું અવાજ કર. અહીંયા ધી ધી આ ઢ અરે ઢ અને ઢ છે, ઢ અડધો છે અને પછી ઢ જોડાઈ ગયો. ધી 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 સહ અરે ત્વમ ત્વમ ધી 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 અને ત્વમ દિધિષ્ટાત થઈ ગયા ચાર. દિધિષ્ટુ દિધિષ્ટાર્થ દિધિષ્ઠા દિધિષતુ દિધિ દિધિ ધી ધી જયારે બોલીએ છીએ ત્યારે અંદર સાથે ડ પણ છે પણ ડ નું જાણે કે ઉચ્ચારણ થશે નહીં. ડ ઢ દિધિ ધી દિધિષ્ઠાર્થ બરોબર દ્વિવચન ધાતુ છે. ધી અનુનાસુ મધ્યમ પુરુષ દ્વિવચન વર્ષા. હા સર, હમ ઉપદેશી અજનું નાસિક અને સંગ્રહ થશે એટલે ધીસ સબ વિકરણ પ્રત્યય લાગશે. કર્તરી સબ જ્યોત્યા વિશ્લો સૂત્ર થી સપનો લોપ અને શ્લો સૂત્ર થી ધાતુ નો તીત્વ એટલે ધીસ ધીસ. હલાદી શેષ સૂત્ર થી શ નો લોપ થશે એટલે ધી 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 ધીશ. ને અભ્યાસે ચર્ચ સૂત્રથી ધ ની જગ્યાએ ધ થશે એટલે દિધિશ. પ્રત્યય છે થ. થસ છે થસ બરાબર થસ છે થસ. દ્વિવચન દ્વિવચન બહુવચન માં થવા છે. હા, સિપ થસ થસ આગળ નથી આવતું. થસ થસ તન પામ તાન તન તા માંથી તમ થઈ જશે તમ. અને અહીંયા ત છે અને સાથે હલાદી અપિત છે એટલે એ બીતી છે સૂત્રથી ગુણનો નિષેધ. પણ ત હોવાને કારણે સ્ટુના સ્ટુથી ત નો થશે એટલે ટમ થી. અને અહીંયા જોઈએ દીધિષ્ટમ દીધિષ્ટમ બરાબર છે. MSM 2 છે ને પછી તારે. હા સર. MSM 2 છે હા બરાબર. તારું MSM 2 નું જે ગ્રુપ છે બરાબર છે હા એમાં હા આપણું પેપર નંબર કયું છે બીજું ભૂધાતુ અને એકધાતુ અને પશુપશાનિકમાં હા પેપર નંબર કયું 102. હા, 102 102 ને 200 200 200 200 બે બરાબર. કારણ કે બીજા સેમેસ્ટરમાં આવ્યું. હા, તો એમાં ભૂ અને એદ ધાતુ તમારા ગ્રુપમાં છે અમે શીખવાડી દેવાનું તારું પ્રેક્ટિસ થઈ જશે સર. બરાબર છે. મારા ઝૂમની જરૂર પડે તો લઈશ. તો દિધિષ્ટમ દિધિષ્ટમ પાંચ થયા. દિધિષ્ટુ દિધિષ્ઠા દિધિષ્ઠા દિધિષતુ દિધિ દિધિષ્ઠા દિધિષ્ટમ
માં કાઢી લઈએ તો બહુવચન થઈ જશે. ધાતુ છે અનુનાસિક. હતી હતી હલો બરાબર. અહીંયા કઈ ગયા છો? છ આવીએ ઉત્તમ પુરુષ એક વચન આપ્યું છે. જાગે છે? સર હું તો જાગું જ છું સર. નમસ્તે. હા સર, જીસ્મ હલન ઉપદેશે અજનાસિક ઇતસંગે તેજસે લે દીસ કર્તરીશ વિક્રમ પ્રત્યે લાગશે જો ત્યાંથી બે સ્લુ સૂત્ર થી સપનો લોપ થઈ જશે અને કર સ્લુ સૂત્ર થી દીસ દીસ હલા દીસ એસ સૂત્ર થી પૂર્વ અભ્યાસ માં રહેલા બંને સનો લોપ થઈ જશે એક જ સમય. એટલે દીદી અને અભ્યાસી ચર્ચ સૂત્ર થી ધનો થઈ જશે દીદી પ્રત્યય છે. અને મૂળ પ્રત્યય છે મીપ. મીપમાં પની હલન સૂત્ર થી સંગે થશે અને મીમો સર મેરની સૂત્ર થી હ ની નો આદિ એટલે આડુ તમસ્ય પિચ્ચ સૂત્ર થી આઠ નો આગમ થતા આની. આની થયું પછી કયા પ્રકારનો પ્રત્યય બન્યો? પિત છે કે અપિત છે? અલાદી અજાદી છે. અજ છે આગળ છે. હા અ અ એટલે અજાદી. અજાદી અજાદી પિત. અજાદી પિત. આડુ તમસ્ય પિત આડુ તમસ્ય પિચ્ચ પિચ્ચ એટલે હા બરાબર છે. અને પિત હોય તો શું થાય? ગુણ થાય ખરો, પણ ઉપધામાં ઈક હોય તો ગુણનો નિષેધ કે છે. કોણ એવું કહી રહ્યું છે? તો આપણી પાસે સૂત્ર છે નિષેધ કરવા માટેનું. ના અભ્યસ્તસ્ય ના અભ્યસ્તસ્યાચી પીતી સાર્વધાતુ કે. આ સૂત્ર છે. દેખાય છે જી સર. સૂત્ર? દેખાય છે ને? જી જી સર. હા, ન જે છે ના પાડે છે. અભ્યસ્ત છે, અભ્યસ્ત અંગ છે આપણી પાસે. ષષ્ઠી એક વચન. અચી પરમ હોય, અચી સપ્તમી વિભક્તિ એક વચન છે. અચી પરમ, અચ પરમ હોય તો આપણી પાસે આ છે, આની છે, અને સાથે પિત પ્રત્યય છે. પીતી સપ્તમી એક વચન છે. અજાદી પિત છે.
આજે આદિપિત છે અને સર્વધાતુક છે, પાછું સર્વધાતુક છે આની પ્રત્યે, એટલે શું કરે છે, કોની ના પાડે છે, ગુણનો નિષેધ કરે છે અનુવૃત્તિમાં. ક્યારે? ઉગંત લઘુ પદસ્ય ગુણ ઉપધામાં રહેલ ઇક નો ના કે છે. આમ થતો તો ગુણ થતો તો ઉગંત લઘુ પદસ્ય ત્યાંથી, પણ અહીંયા અજાદીપીત હોવાને કારણે ગુણ નો નિષેધ થઈ જાય. આવું ત્રણે ત્રણ માં થશે, એટલે ગુણ તો નહીં કરતા, જોડવાનું થાય છે. એ કરીને નીચે તમને સમજૂતી દેખાડી દઉં. અહીંયા તમે જોશો કાશિકામાં, કારણ કે આ સૂત્ર સમજાવ્યું નથી, સૂત્રાર્થ કર્યો નથી, પણ કાશિકામાં એક જ વાક્ય અર્થ કહી દે છે. અભ્યસ્ત સંજ્ઞકસ્ય, અભ્યસ્ત સંજ્ઞકસ્ય, અભ્યસ્ત સંજ્ઞાનો, અંગસ્ય અંગનો, લઘુ પદસ્ય લઘુ લઘુ ઉપધસ્ય ઉપધામાં રહેલ, એમ કે છે. અજાદો પીતિ સર્વધાતુકે, અચ આદિમાં હોય અને પીતિ સર્વધાતુક પ્રત્યય હોય ત્યારે ગુણો ન ભવતી, ગુણ ન ભવતી, ગુણ થતો નથી. આનાથી આપણે ગુણનો નિષેધ થઈ જાય છે. એટલું તો સર. હા આપણે આમાં અનુવૃત્તિ લખેલી છે ને, દેખો હવે ગુણ નો નિષેધ તો બરાબર છે, તો ના કરીએ બરાબર છે. તો સ નો અહીંયા આ છે તો સા થઈ ગયો, પણ પાછળ પાછળ ન છે, પાછળ ન છે, અહીંયા સ છે, અહીંયા આ છે અને પાછળ ન છે, એટલે હવે અણ કરીશું. અટકું કામ નું વ્યવહાર તો બની જશે ડી ડી, પછી સા અને નાનો અણ. દીદીશાણી. દીદીશાણી કોણ? દીદીશાણી કોણ? હું અવાજ હું અવાજ શબ્દ અવાજ કરું એમ ને સર? શબ્દ કરું, વાત કરું. જી સર. થઈ ગયા સાત. દીધેષ્ટુ દીધિષ્ઠાત, દીધિષ્ઠામ દીધિષતુ, દીધિધિ દીધિષ્ઠાત, દીધિષ્ઠમ દીધિષ્ઠમ, દીધિશાણી. આવીએ દ્વિવચન. ઉત્તમ પુરુષ દ્વિવચન ધાતુ છે. ઉપદેશ્ય અજાનું નાસ્તિક થી એમનું લોપ થશે, એટલે ધીસ કર્તરી સબ વિકરણ પ્રત્યય લાગશે, અને સૂત્ર થી સપનું લોપ થશે, પછી સ્લવ સૂત્ર થી દ્વિત્વ થશે ધીસ ધીસ, હલાદિશે સૂત્ર થી સનું લોપ થશે એટલે થી ધીસ, અભ્યાસે ચર સૂત્ર થી ધીનો દી થશે એટલે દીધીસ, પછી પ્રત્યય છે પ્રત્યય છે વસ, નિત્યમ ગીત નિત્યમ ગીત સૂત્ર સનો લોપ વ રહેશે, પછી તમસ છે પિત છે એટલે એનાથી આઠ નો આગમ થશે એટલે આવ પ્રત્યય બની ગયો પિત. પણ પિત હોય ત્યારે ગુણ હોય, પણ અજાદી પિત છે અને અજાદી પિત હોવાને કારણે શું થઈ જશે, ગુણનો નિષેધ, ગુણનો નિષેધ. આભ્યાસ સાચી પીતી સિદ્ધિભ્યાસ.
सही जैसे आवे सीधू जोड़ी देवा तो दीदी दी सा दी सा वाह आवाम दीदी साव हमें अमे आवाज करिए, भी अमे भी आवाज करिए। दीदी सा सही गया आज दीदी टू दीदी स्टार दीदी स्टार दीदी सतु दीदी दीदी टी दीदी स्टार दीदी स्तंभ दीदी स्टार दीदी साणी दीदी अरे यहाँ तो ये मंत्र है मेरा वचन आमीन दीदी साणी छे तो बराबर छे हाँ पायल बराबर हाँ सर बनी हाँ दीदी शाह वो बरोबर छे तो एक फोटो छे तमने बताया स्पष्टता से ठीक तो बराबर छे बोलते लगा દેખાય છે અહીંયા અહીંયા શું કર્યું છે ના સર ત્યાં નહીં લાગે આમ તો ગુણ તો ના થવો જોઈએ પેલું અને સૂત્ર છે એટલે થોડે અહીંયા કારણ મિસ્ટેક છે પણ કે તેઓ અહીંયા 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 નથી કર્યો પાછો નહીં કર્યું હા પણ એવું ના હોય કારણ કે પિત્ત તો બધા બને છે આડુતમ એમ હશે કે પિત્ત સૂત્ર છે તમે રૂપ બનાવ્યા છે ને એમાં આપણે દીદી છાણી કરી ગુણનો નિષેધ કર્યો પણ તમે જે રૂપ બનાવી લો લોટ લકારમાં એમાં દીદી છાણી છે અને પેલું તો દીદી સાવ ને દીદી છાણી આવી ને અહીંયા અહીંયા વેબસાઈટ માં છે નાડી અહીંયા દીદી સાણી કરી છે પછી આ બે ના સૂત્રો નથી આપ્યા એ પણ તમારું જે પેમ્પલેટ કરો ને એની અંદર તમે દીદી છાણી કરેલી છે દીદી સાણી કરી છે સા અરે એ તો દીદી સાણી હશે એ તમને બતાવી દો આવી એટલે આ બે અહીંયા ખોટા થયા પછી આગળ તમને બતાવું માતાજીની લટ લોટ અહીંયા જુઓ આ લોટ છે દીદી સાણ દીદી સાણ હા સર આ સાચું છે દીદી સાણ બરાબર છે એટલે કરતા જઈએ તો તેમ સુધરતા જાય એક ને સિદ્ધ કરી લઈએ આ જોયેલું હોય તો આપણા નજરમાં પડે છે ઓકે ધાતુ છે ઈ સ અનાસિક પ્રતિબિંબ ઉપદેશી અજન્મ નાસિક પછી અહીંયા દી થીશ અને દીદી અભ્યાસી હવે પછી પ્રત્યય આવશે મસ મસનો લોટો લંગવત નિત્યમ ગીતથી સનલોક થઈ જશે મ રહેશે મમાં આડુતમ સે પીછેથી અજાદી પીછ હોવાથી ના અભ્યાસ ત્યાં ના અભ્યાસ ત્યાં જ અજી વિધિ સર્વધાતુ કેથી ઉપધામાં ઉપધામાં ગુણનો નિષેધ થશે એટલે દીધી શા બરાબર નિશાન વાહ મહલન આખો છે મ આખો છે આ મ છે તો દીદી સામ બધા અવાજ કરીએ બરાબર છે થઈ ગયા નવે નવ પ્રથમ પુરુષ એક વચન સહ વિદેશ ટુ વિકલ્પે દીધિષ્ઠા દેવચન તો દીધિષ્ઠા બહુવચન તે દીધિ સતુ મધ્યમ પુરુષ એક વચન તો દીધિ વિકલ્પે દીધિષ્ઠા દ્વિવચન
युवाम दिधिष्ठम बहुवचन युयम दिधिष्ठम उत्तर पुरुष एकवचन अहम दिधिशाणी द्विवचन आवाम दिदेशाव बहुवचन वयम दिदेशाम। अर्थ में प्रथम पुरुष एक वचन सह दिदेस्तु इतरते दिदिस्ता तो दिदिस्ता ते दिदिशतु। मध्यम पुरुष एक वचन त्वम दिदि जी क्यों बोला ऐसे दिदि जी न दिदिस्ता। द्विवचन युवाम दिदिस्तम युवम दिदिस्त। उत्तम पुरुष एक वचन अहम दीदी शाही आवाम दीदी शाह वयम दीदी शाह। जी जी सर। जी सर। सह दीदी टू सह दीदी टू विकल्प सह दीदी स्टार तौ दीदी स्टाम ते दीदी सत्तु त्वम दीदी थी विकल्प त्वम दीदी स्टार युवाम दिदिष्टम युवाम दिदिष्टम युयम दिष्ट अहम दिदिशाणी आवम दिदिशाव वयम दिदिशाम। कर्मा भाई दिदिष्टु दिदिष्टात दिदिष्टाम दिदिशतु दिदिद्धि दिदिष्टाम दिदिष्टम दिदिष्ट दीदी शाणी दीदी शावा दीदी श्याम। नरेश कुमार। दिदिष्टो विकल्पे दिदिष्टात दिदिष्टाम दिदिशतु दिदिष्टि दिदिष्टात दिदिष्टम दिदिष्ट दिदिशाणी दिदिशावा दीदी शामा। पलक। हाँ सर। दिदेष्टु दिदिष्टात दिदिष्टाम दिदिशतु दिदि दिदिद्धि दिदिष्टात दिदिष्टम दिदिष्ट दिदिशाणी दिदिशाव दिदिशाम। आयल। हाँ सर। दिदेष्टु दिदिष्टात दिदिष्टाम दिदिशतु दिदिद्धि दिदिष्टात दिदिष्टम दिदिष्ट दिदिशाणी दिदिशाव दिदिशाम। दिदेष्टु दिदिष्टात दिदिष्टाम दिदिशतु दिदिद्धि दिदिष्टात। दिदिष्टम दिदिष्टम दिदिष्ट दिदिशाणी दिदिशाव दिदिशाम। वर्ष वर्ष। हाँ सर। स दिदिष्टु स स दिदिष्टात तो दिदिष्टाम ते दिदिशतु त्वम दिदिति त्वम दिदिष्टात युवाम दिदिष्टम युयम दिदिष्ट योहम दिदिशाणी आवम दिशाव वयम दिशाम। तो अहिया धीष धातु लोट लकार पूर्ण करिए छे अने ए पछी एक लकार विधिलिंग लकार चौथो लकार अंतिम लकार प्रत्यय याद के लिए पायल। हाँ सर। प्रथम पुरुष एक वचन में तीप प्रत्यय छे तीप मा पनी हलंत्यम सूत्र थी संज्ञा थशे अने इतश्च सूत्र थी तमा जे ई छे एनो लोप थशे एटले हलंत त यासु प्रस्मे पदे शुद्धातु गिच्छ सूत्र थी यासनो आगम थशे अने त होवाथी सुट्टी तो सूत्र थी सुटनो आगम थशे। पछी लियंग सलोपो अनंत्यस्य थी अंत्य नहीं होय त्या बंने सनो लोप थई जशे एटले यात प्रत्यय बनशे। प्रथम पुरुष द्विवचन में तस प्रत्यय छे तस्मा तस थस थमी पाम तान तन ताम सूत्र थी तामनो आदेश थशे अने यासुट परस्मै पदे शुद्धातु गिच्छ सूत्र थी यासनो आगम थशे त होवाथी सुट्टी थो सूत्र थी सुटनो आगम थशे। लियंग सलोपो अनंत्यस्य थी अंत्य नहीं होय तेवा बंने सनो लोप
लेयाताम प्रत्यय बन से। प्रथम पुरुष बहुवचन में जी प्रत्यय छे, जीमा जेजू सूत्र थी जीना स्थाने जूस नो आदेश थशे, अने छूटू सूत्र थी जूस में जे ज छे तेनो उप थशे अने उस रहेशे। पछी उस में जे स छे ए नवी भक्तो तुष्मावाथी जसे नहीं ससे जुसुरुहु तिरुत्व थसे, अने रमा जे उचे ने उपदेशे अजनुनासिक इत्थी ઈજ સંજ્ઞા થશે, અને ખર અવસાનીય વિસર્જનીય સૂત્રથી રનો વિસર્ગ થશે એટલે ઉપ પ્રત્યય બનશે। યાસુટ પરસ્મે પદેશ ઉદ્દાત્તો ગીચ્ય સૂત્રથી યાસનો આગમ થશે, અને લિયંગ સ્વલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થઈ જશે, અને ઉચ્ય પદાંતાત સૂત્રથી પરરૂપ એકાદેશ થતા યુહુ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ એક વચનમાં સિપ પ્રત્યય છે, સિપમાં પની હલંતેમ સૂત્રથી જ સંજ્ઞા થશે, સેહ્ય પિત ના સેહ્ય ક્યાં હલંતેમ સૂત્રથી પનિત સંજ્ઞા, ઈતશ્ચ સૂત્રથી સમાજે ઈ છે એનો લોપ થશે એટલે હલંત સ રહેશે। પછી યાસુટ પરસ્મે પદેશ ઉદ્દાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે, અને જે સીપમાનો સ હતો એ ન વિભક્તો તુષ્માહ સૂત્રથી જશે નહીં સસજ સ્વરૂપથી રૂત્વ થશે, ઉપદેશે અજનુનાસિક ઈતથી ઉનીત સંજ્ઞા થશે, અને ખર અવસાનીય વિસર્જન્ય સૂત્રથી રણો વિસર્ગ થશે એટલે યાહા પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ દ્વિવચનમાં થસ પ્રત્યય છે, થસમાં તસ થસ સમીપમ તાંતં તામો સૂત્રથી તમ થશે, અને યાસુટ પરસ્મે પદેશ ઉદ્દાત્ત ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, ત હોવાથી સુટ તીધો સૂત્રથી સુટનો આગમ થશે, અને લિયંગ સ્થલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ થશે એટલે યાતમ પ્રત્યય બનશે। મધ્યમ પુરુષ બહુવચનમાં થપ્તે છે, થમાં પણ તસ થસ થમીપામ તાંતં તામા સૂત્રથી થના સ્થાને તનો આદેશ થશે, યાસુટ પરસ્મે પદેશ ઉદ્દાત્તો ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, ત હોવાથી સુટ તીધો સૂત્રથી સુટનો આગમ થશે, અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા બંને સનો લોપ એટલે યા ત પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ એક વચનમાં મિપ પ્રત્યય છે, મિપમાં તસ થસ થમીપામ તાંતં તામા સૂત્રથી મિપના સ્થાને અમનો આદેશ થશે, યાસુટ પરસ્મે પદેશ ઉદ્દાત્તો ગીચ્ચથી યાસનો આગમ થશે, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લુપ્ત થશે એટલે યા અને અમ। પછી અમી પૂર્વ સૂત્રથી પૂર્વરૂપ એકાદેશ થતા યામ પ્રત્યય બનશે। ઉત્તમ પુરુષ દ્વિવચનમાં વસ પ્રત્યય છે, વસમાં નિત્યમ ગીત સૂત્રથી સ્વરૂપ થશે, યાસુટ પરસ્મે પદેશ ઉદ્દાત્તો ગીચ્ચથી યાસનો આગમ થશે, લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા સનો લોપ થશે એટલે યા વ પ્રત્યય બનશે। અને ઉત્તમ પુરુષ બહુવચનમાં મસ પ્રત્યય છે, મસમાં નિત્યમ ગીત સૂત્રથી સનો લોપ થશે, યાસુટ પરસ્મે પદેશ ઉદ્દાત્ત ગીચ્ચ સૂત્રથી યાસનો આગમ થશે, અને લિયંગ સલોપો અનંત્યસ્યથી અંતે નહીં હોય તેવા લોપ થતા યા મ પ્રત્યય બનશે। આમ પ્રથમ પુરુષ એક વચનમાં યાત, દ્વિવચનમાં યાતામ, અને બહુવચનમાં યુહુ। મધ્યમ પુરુષ એક વચનમાં યાહા, દ્વિવચનમાં યાતમ, અને બહુવચનમાં યાત। ઉત્તમ પુરુષ એક વચનમાં યામ, દ્વિવચન યાવ, અને બહુવચન યામ પ્રત્યય બનશે। બરાબર છે, તો આ થાય પ્રત્યયની વાત। સમય થવા આવે છે, એક જાહેરાત કરું છું, જે પીએચડી કરી રહ્યા છે એમના માટે ખાસ, અને જે કોઈ અધ્યાપક છે એમના માટે પણ, એમએ વાળા હજી નાના પડશે પણ સાહસ કરે તો વાંધો નથી, આપણે ત્યાં એટલે કે સંસ્કૃતિ વિભાગમાં જ્યાં હું છું ત્યાં 20, 21, 22 ત્રણ દિવસ હેમચંદ્રાચાર્ય સમારોહ નેશનલ લેવલનો થઈ રહ્યો છે, દર વર્ષે કરીએ છીએ, પણ આગલા 2 વર્ષ કોરોનાના કારણે મુલતવી રાખ્યું, આ સમારોહ 20મો સમારોહ થશે અત્યાર સુધી। એમાં વેબસાઇટ ઉપર એટલે કે NGU નોર્થ ગુજરાત યુનિવર્સિટી .in ng.ac.in આવું વેબસાઇટ હશે, અને એમાં પહેલું પેજ જે છે એમાં ન્યૂઝમાં હશે, તમારે જોઈતું હોય તો હાલ બતાવી દઉં કેવી રીતના છે તે। ત્યાં એક રજીસ્ટ્રેશન ફોર્મ આવશે, અને એ રજીસ્ટ્રેશન ફોર્મમાં ખાસ તો
हमारे आवश्य टाइटल जावे रिसर्च शोध पेपर, तो ये शोध पेपर में तमे आटले सुधी पहुंचा छो। हेमचंद्राचार्य 24 जेटला ग्रंथों छे, ये ग्रंथों तमारे वेबसाइट पर थी मिलवा होय तो जैन ई लाइब्रेरी करीने आवे छे। जैन ई लाइब्रेरी एमा अनुक्रमणिका आपी छे गुजराती में, हिंदी में, इंग्लिश में, एमा बोली तो जैसे पण डाउनलोड करो त्यारे एमा रजिस्ट्रेशन मांगशे वेबसाइट पर, ये फ्री में छे तमारी माहिती मूकवानी छे अंदर, एटले के पछी लॉग इन थवानुं छे, पछी तमारे जे पुस्तक डाउनलोड करवो होय ते करी शकशो ए लाइब्रेरी माथी। तो विषयों में तमे धारो के एक मैं तमने आगळ कह्युं हतुं संस्कृत शोध प्रविधि, और एक मैं तमने भलामण करी थी अने मैं मूक्युं हतुं टेलिग्राम चारे पुस्तक मूक्या था मेथड माटे। खास करी धारो के व्याकरण छे तो शब्दानुशासन छे एम चंगा थे, अने एमा पहला आखू स्ट्रक्चर शुं छे शब्दानुशासन, अने आपणो अष्टाध्यायी शुं छे, એકાદ સૂત્રને લઈને શબ્દાનુશાસન શું કહે છે, એટલે કે હેમચંદ્રાચાર્ય શું કહે છે, અને આપણા પાણીની અષ્ટાધ્યાયીમાં શું કહે છે, તો એ રીતે બંનેની કમ્પેરિટી એટલે તુલના પણ કરીને એકાદ પેપર તમે બનાવી શકો છો। આ એક માહિતી હતી મને એનજી તમને દેખાશે વેબસાઇટ દેખાય છે તમને બધા? હા સર। અચ્છા તો અહીંયા લેટેસ્ટ ન્યૂઝ ઇવેન્ટ દેખાશે, એમાં અહીંયા લખ્યું છે મારો પર્સન તમને દેખાય તો, મારો હાથ દેખાય તો, એમ સમારો 2023 ન્યૂ બોલે કે એની ડબલ આ લખ્યું છે, એમાં જવાનું હું ખોલું છું ઓલરેડી, વાહ ખુલી ઓલ ઇન્ડિયા એમ ચંદ્રાચાર્ય સંસ્કૃત સમારોહ 20/21/22 એટલે 20/22/23 બરાબર છે। અહીંયા ઉપર હોમ લખ્યું છે અને ઓનલાઈન રજીસ્ટ્રેશન ફોર્મ લખ્યું છે અહીંયા ઉપરના બેનમાં, તમે જોશો એ મેનુમાં ખોલશો એટલે રજીસ્ટ્રેશન ફોર્મ નીકળશે। આ રજીસ્ટ્રેશન ફોર્મ દેખાય છે એની પર ક્લિક કરશો, જુદી લિંક પણ મૂકી છે જોકે કોઈ કોઈ ગ્રુપની, આ રીતે તમારું ફોર્મ ખુલશે। એમાં બીજું બધું તો બરાબર છે પણ અહીંયા આ જયારે પેપર આવશે તમારા માટે અહીંયા આવશે એટલે રિસર્ચ પેપર ટાઈટલ ત્યાં તમે અટકશો મોટાભાગે, બાકી બધું તો વિગત જ છે, એટલે એમાં અહીંયા ટાઇટલ લખવાનું થશે। ટાઇટલ લખતા પહેલા ટાઇટલ શું આવે બધું એ વાંચવું પડશે, 10-15 દિવસ વાંચવું પડશે, વધારે બહુ છે નહીં, અને પછી અહીંયા એડ ફાઇલ કરવાની છે તમે જે લખો છો એ, અહીંયા સારાંશ આપશો તો પણ ચાલશે તાત્કાલિક, અને સબમિટ કરી દેવાનું છે થી નથી તો આ રીતે તમને મળી રહેશે બરાબર છે। આ એક તમને માહિતી, બાકી કોઈને પ્રશ્ન હોય તો આપણે મંગલા તરફથી સમાપન કરીએ નથી ફી નથી ફી નથી રહેવા જમ વ્યવસ્થા બધું ફ્રીમાં છે, રહેવાની વ્યવસ્થા મળશે, જમવાની વ્યવસ્થા મળશે, રહેવા આ ફ્રીમાં છે, કોઈ ફી નથી, રજીસ્ટ્રેશન ફી નથી। ઓકે
तो समापन करिए, मंगलाचरण। सदाशिव समारंभम तथा पाणिनि मध्यमाम अस्मदाचार्य पर्यन्ताम वंदे गुरु परंपरा, वंदे गुरु परंपरा, वंदे गुरु परंपरा। शुभ रात्रि। शुभ रात्रि सर। पहले चिदानंद ना कहू आ तमारू चिदानंद, चिदानंद એ જોઈન તો થવાનો જ છે, પણ એના બીકમાં કઈક એક્ઝામ હતી એટલે મેં સુધા કરજી હજો માર્ક પછી કેમ કહું એને એ સંસ્કૃત। તમે જે ચિદાનંદ ની વાત કરો છો ને, એ ચિદાનંદ બે જોડિયા ભાઈઓ છે એ ખબર તમને? હા એમાં હા એ ચિદાનંદ છે ને, હા હા તો બરાબર છે। પેલા એજ્યુકેશન માં ચિદાનંદ છે અને એક બીજો ભાઈ સંસ્કૃત એટલે વિષયમાં છે। હા તો આ સંસ્કૃત નું થશે એમને તો, તો પછી આ તો આનું એજ્યુકેશન વાળાને પણ આઈ થિંક સંસ્કૃત જ હતું સાહેબ એનો સબ્જેક્ટ તો પહેલા મેથડ સંસ્કૃત, હા બરાબર છે, સાચા બે જોડિયા છે, એટલે એક શિશુ મંદિર માં છે, પીએચડી પૂરું કરી રહે છે, મારી સામે જ રહે છે બારે, અહીંયા શિવ કૃપામાં। હા બરાબર બરાબર, જી જી જેમ સાહેબ હા એમને ખ્યાલ છે, પણ છતાં તમે કહેતા બરાબર, પુણ્ય મળશે ના એટલે એ છે ને પ્લસ એ થોડું હમણાં એટલે મેં કીધું કરીશ જોઈન તો તને 100% ફાયદો થશે સાહેબ। મેં એમ બરાબર, કીધું કે ના ના ઘણી વખત કે આવી રીતે આપણો ભગવાનના સ્વરૂપમાં કોઈ આવતું હોય છે જ્યોતિષના પાછા કાર્ય કરે છે અને એના પિતાજી જે છે અહીંયા શું નામ કા આપણે આ બાજુ હરિહર મહાદેવમાં હરિહર, આ ત્યાં પૂજારી છે મહાદેવના, બરાબર છે, ઓકે।